મોબાઈલના રેડિએશનથી થતી આડઅસરને સૌ કોઈ જાણે છે ત્યારે તેની બચવા માટે ખાસ ચીપ બનાવવામાં આવી છે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવાયેલી આ ચીપથી રેડિયેશન સાઈઠથી સિત્તેર ટકા જેટલું ઘટી જાય છે આણંદની એનએસ પટેલ કોલેજ આયોજિત ફેરમાં આ ચીપ વેચાણ માટે મૂકવામાં આવી છે તેમનો દાવો છે કે ઘણા પ્રયોગો કર્યા બાદ આ ચીપ બજારમાં મૂકવામાં આવી છે જેને મોબાઈલની પાછળના ભાગમાં લગાવવાથી રેડિયેશન પર કાબૂ મેળવી શકાય છે જે દેશી ગાયનમાંથી જે પણ ગોબર આવે છે ગોબર સાથે ગૌમૂત્ર પણ આવે છે તો અમે એ ગૌ એ દેશી ગોબરને અમે સુકાવીએ છીએ જે આપણે તાપમાન સુકવવામાં આવે છે એની અંદર આપણે ગૌમૂત્ર એડ કરી એને પલાળી રાખવામાં આવે છે અને એની અંદર આપણે કેટલાક આપણે પ્રિઝર્વેટિવ એડ કરવામાં આવે છે જે અમે એ સુકવી અને એની અંદરથી અમે આ એક એન્ટી રેડિયેશન મોબાઈલ ચીપ બનાવેલી છે પણ એમાં એક વસ્તુ મને એમણે એ બતાવી કે જે એ લોકો ગાયના છાણમાંથી એક ચીપ બનાવે છે જે આપણા મોબાઈલની પાછળ રાખીએ તો આપણને જે રેડિયેશન મોબાઈલથી જે આપણા કાન આગળ રાખીએ તો આપણા બ્રેનને આપણા હાર્ટને જે નુકસાન કરે એ એનાથી પચાસથી સાહીઠ ટકા રેડિયેશન ઓછા થઈ જાય છે અને એ આપણા મોબાઈલને પણ સુરક્ષિત રાખે છે અને આપણને પણ સુરક્ષિત રાખે છે અને એ વસ્તુ મને ગમી અને હાલ તમે જોઈ શકો છો મેં મારા મોબાઈલની પાછળ લગાવડાવી છે ગાયના ગોબરમાંથી એક એન્ટી રેડિયેશન ચીપ બનાવવામાં આવી છે કે જે

વિજાપુરના કોટ ગામના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી મબલખ આવક મેળવી રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં રહેતા સંબંધી પાસેથી પ્રેરણા લઈ ખેડૂતોએ ખુલ્લામાં શિયાળાની સિઝનમાં લાલ સ્ટ્રોબેરીનો પાક લઈ રહ્યા છે આ વર્ષે તેમને સ્ટ્રોબેરીમાં ખૂબ જ સારી આવક મળી છે સાથે જ ખેતીમાં નવો ટ્રેન્ડ પણ શરૂ થયો છે ટપક સિંચાઈ પદ્ધતિથી વીસ એકરમાંથી રોજ પચાસ કિલોનો ઉતારો મળ્યો છે અને રોજની પચીસ હજારની આવક થાય છે આ રીતે ખેતી કરી ખેડૂતો એક આઈપીએસ અધિકારી કરતાં પણ વધુ આવક મેળવી રહ્યા છે ગુજરાતમાં અમે ફર્સ્ટ વાર સ્ટ્રોબેરીની ઓપન ફિલ્ડમાં ખેતી કરી છે અત્યાર સુધી સ્ટ્રોબેરીની ખેતી એ પોલીહાઉસ અથવા તો ગ્રીન હાઉસમાં શક્ય છે બાકી ઓપનમાં આનો કોઈ અખતરો હજુ સુધી કર્યો નથી અને અમે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ વીસ એક એકરમાં સ્ટ્રોબેરીની ઓપન ફિલ્ડમાં ખેતી કરી છે જેનું ખૂબ સારું રિઝલ્ટ છે અત્યારે હાલ અમે અત્યારે હાલ વીસ એકરની અંદર ઓપન ફિલ્ડની અંદર સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છીએ જેમાંથી અમને એક વીઘાની અંદર અમને લગભગ પાંચથી છ લાખ રૂપિયાની ઇન્કમ થઈ શકશે એક વીઘાની અંદર એક લાખથી પાંત્રીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થાય છે અને છથી સાત લાખ રૂપિયાની આમાંથી ઇન્કમ થઈ શકે નાના ખેડૂતો પણ આ ખેતી કરી અને સારું એવું પ્રોફિટ આમાંથી કરી શકે છે